मेघराज डोडवाणी एनसीपी तरफ थी नरोडा में लड़शे चूंटणी। मेघराज डोडवाणी आज एनसीपी तरफ थी उम्मीदवारी नोंधावशे। अगाउ एनसीपीए नकुल सिंह तोमर ने टिकट आपी हती। नकुल सिंह तोमरे चूंटणी लड़वानी ना पाड़ता उम्मीदवार बदलाया छे। निकुल सिंह तोमर પોતાનું ફોર્મ પરત ખેંચશે। મહત્વનું છે કે અમદાવાદની નરોડા બેઠક પર એનસીપી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે। થોડા દિવસ પહેલા એનસીપીએ નિકુલ સિંહ તોમરને મેન્ડેટ આપ્યો હતો, જો કે નિકુલ સિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી, જેથી હવે એનસીપીએ મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે। આપને જણાવીએ કે નરોડા બેઠક પર સિંધી સમાજનું પ્રભુત્વ છે અને આ બેઠક વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે, ત્યારે હવે આ ચૂંટણીમાં એનસીપીએ સિંધી આગેવાન મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી। નરોડા બેઠક પર એનસીપીના મેઘરાજ ડોડવાણી ભાજપના પાયલ કુકરાણી અને આપના ઓમ પ્રકાશ તિવારી વચ્ચે ટક્કર થશે। ગૌરવ જોડાયા છે મારી સાથે ફોન લાઈન પર। ગૌરવ, કોંગ્રેસ 179 એટલે કે 182 માંથી 3 એનસીપી ને જે ટિકિટ ફાળવવામાં આવી છે, જેમાંથી મહત્વપૂર્ણ છે વાત નરોડા બેઠકની કરવામાં આવી રહી છે। નરોડાથી ચૂંટણી લડવા માટે આ વખતે છેલ્લી ઘડીએ બદલાઈ રહ્યા છે ઉમેદવાર। કોંગ્રેસની વાત હોય કે એનસીપીમાં પણ આ જ પ્રકારે જોવા મળ્યું છે। અહીંયા સિંધી સમાજના અગ્રણી ને ટિકિટ આપવામાં આવી છે, શું ગણિત જોવાઈ રહ્યું છે? હજી વાત કરીએ તો એનસીપી નું ગઠબંધન કોંગ્રેસ સાથે નરોડા બેઠક માટે થયું હતું। એનસીપીએ ઉમેદવાર તરીકે નિકુલસિંહ તોમરને પસંદ કર્યા હતા, પરંતુ નિકુલસિંહ તોમર કોંગ્રેસના મેન્ડેટ ઉપર મહાનગરપાલિકામાં કોર્પોરેશન જીતીને હાલ કોર્પોરેટર પદે યથાવત છે। જો આવા સંજોગોમાં તેઓ ફરી એકવાર એનસીપીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડે તો તેમને કોઈ એક પદ જતું કરવું પડે એવી સ્થિતિ હતી। માટે કોંગ્રેસના જે નેતા છે મેઘરાજ ડોડવાણી, તેઓ હવે એનસીપીના મેન્ડેટ ઉપર નરોડા બેઠકથી ચૂંટણી લડશે તેવું સ્પષ્ટ થઈ ચૂક્યું છે। નિકુલ તોમરે ફોર્મ ભર્યું છે તેઓ પરત ખેંચી અને એનસીપીનો મેન્ડેટ જે છે તે મેઘરાજ ડોડવાણીને મળશે। તેઓ રિલીફ રોડ ઇલેક્ટ્રોનિક બજાર ખરૂચી એસોસિએશનના અધ્યક્ષ છે અને તેઓ નરોડા બેઠક ઉપરથી એનસીપીના મેન્ડેટ ઉપર ચૂંટણી લડશે। જી ગૌરવ, સાથે સાથે અહીંયા એ પણ જોવા મળી રહ્યું છે કે આ જે ભાજપનો ગઢ છે નરોડા બેઠક, પરંતુ અહીં જ્યાં સિંધી સમાજનું પ્રભુત્વ છે એ મત કબજે કરવાનો કોંગ્રેસનો આ પ્રયત્ન। એનસીપીએ પોતાના એવા ઉમેદવારને અહીંયાથી ટિકિટ આપી છે કે જે સિંધી સમાજના અગ્રણી છે, ચોક્કસ કહી શકાય। કારણ કે અત્યાર સુધી એવું જોવા મળ્યું હતું કે એનસીપી નો નરોડા બેઠક જે ખરી છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને ત્યાંથી અત્યાર સુધી ડોક્ટર અને મહિલાનું કોમ્બિનેશન ભારતીય જનતા પાર્ટી સાથે જોવા મળતી હતી, પરંતુ આ વખતે ગૌરવ આપની પાસે આવું છું। નિકુલસિંહ તોમર આપની સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। નિકુલસિંહ આપનું સ્વાગત છે જી 24 કલાકમાં। જે રીતે પોતાનું ફોર્મ પરત ખેંચી રહ્યા છો આપ, શું કહેશો, શું પ્રતિક્રિયા છે, શા માટે ફોર્મ પરત ખેંચ્યું છે નિકુલસિંહ આપે? મારા ફોર્મમાં ટેકનિકલી એક ફોલ્ટ છે કે હું જયારે કોર્પોરેટર બન્યો ત્યારે પંજાના મેન્ડેટ ઉપર હતો, અત્યારે એનસીપી કોંગ્રેસનો ગઠબંધન થયો છે અને હું એનસીપીના મેન્ડેટ ઉપર ફોર્મ ભરું તો કોઈ બી મારો ફોર્મ રદ કરાવી શકે છે, પહેલો ઇશ્યુ। અને કોઈ રદ ના કરાવે તો એ જેવી રીતે થોડું ટાઈમ જાય અને કોઈ કોર્પોરેશનમાં આરટીઆઈ કરે અથવા એ કરે તો મારી જે કોર્પોરેશનની એ છે એ સીટ જતી રહે, અને આજે આપણે લડવા જઈએ અને આ સીટ હારી જઈએ તો બંને હાથથી આપણે જતા રહીએ, એટલા માટે આ નિર્ણય લીધો છે। આપણે ટેકનિકલ વાત તો ચોક્કસથી જણાવી નિકુલભાઈ, પરંતુ અહીંયા જે રીતે એનસીપી સાથે ગઠબંધન કર્યા પછી કોંગ્રેસને ફાયદા કરાવવાની વાતની સાથે સાથે નુકસાન તો નહીં જાય ને? કોંગ્રેસને ફાયદા કરાવવાનું કોઈ નુકસાન નહીં થાય, જો બેન અમે તો લડવા માટે ત્યાં ગયા હતા, આપણે કોંગ્રેસને એવું હતું એવું હોત તો આપણે મહેનત તો નાખી, પણ આજની જે પરિસ્થિતિ મારા જવાબ આપ શું કરો કે લડો એ બી એક ક્વેશ્ચન માર્ક છે। રિઝાઇન આપણે 3.5 વર્ષ કોર્પોરેશન ના બાકી છે, એમાંથી રિઝાઇન તો આપી નહીં શકાય ને બેન? તમારી વાત 100% સાચી છે, મારો સવાલ માત્ર એટલો જ હતો કે આ ગઠબંધન થી કોંગ્રેસ ને ફાયદો કે નુકસાન? એનસીપી ના 3 ઉમેદવાર જીતશે અને કોંગ્રેસ ને ફાયદો થશે। બિલકુલ, આભાર આપનું જી 24 કલાક સાથે વાત કરવા બદલ। તો અમદાવાદની નરોડા બેઠક પર એનસીપી અને કોંગ્રેસ નું ગઠબંધન છે। થોડા દિવસ પહેલા એનસીપી નિકુલસિંહ તોમરને મેન્ડેટ આપ્યું, પરંતુ ટેકનિકલ ઇસ્યુ છે, નિકુલસિંહ તોમર ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। એનસીપીએ મેઘરાજ ડોડવાણીને ત્યાંથી હવે ટિકિટ આપી છે। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, આજે મેઘરાજ ડોડવાણી ફોર્મ ભરી દેશે। આપને જણાવી દઈએ કે નરોડા બેઠક પર સિંધી સમાજનું પ્રભુત્વ છે અને આ બેઠક વર્ષોથી ભાજપનું જ્યાં ગઢ છે ત્યાં એનસીપી હવે સિંધી આગેવાન મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે, એટલે કે અહીંયા ત્રિપાંખીયો જંગ જોવા મળશે ભાજપના પાયલ કુકરાણી, આપના ઓમ પ્રકાશ તિવારી અને મેઘરાજ ડોડવાણી વચ્ચે થશે જંગ।
तो आज तमाम दिग्गजों फॉर्म भरवा जा रहा है बीजा तबक्का मतदान।